ભરૂચના જગાર ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો ચોથો સમૂહ લગ્ન સમારોહ યોજાયો. આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 12 યુગલોએ નિકાના પવિત્ર બંધનમાં જોડાયા. ભરૂચના જંગાર મિસબાહી મિશન જંગાર બ્રાન્ચ દ્વારા ચોથો સમૂહ લગ્ન ઘણી સફળતાપૂર્વક યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના 12 યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ કુરાન મસ્જિદની તિલાવતથી થયો હતો. ત્યારબાદ નાત ખવા દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. હજરત મૌલાના અલ્તાફ મિસબાહી ઉસ્તાદ જામિયા મુઇની અજહરુલ ઉલુમ ભરૂચ તેઓએ બયાન દ્વારા સમાજને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો. આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓને ત્યજી કે નાણાંની બચત થાય એ નાણાં પોતાના બાળકોને સુરક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો. સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર દીકરા દીકરીઓને સદાતે કિરામ તથા ઉલમાએ કિરામ દ્વારા તેઓનું લગ્ન જીવન સફળ અને સુખમય નીવડે એ માટે દુઆઓ આપવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હજરત સૈયદ અહેમદ બાવા ટંકારિયા મિસબાહી મિશન ભરૂચના નિગ્રા હજરત સૈયદ રિજવાન બાવા અશરફી મિસબાહી ભરૂચ હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા અંબેટા અને હજરત સૈયદ અસગર અલી બાવા સામરી તેમજ વિશેષ ઉલમા મહેમાન તરીકે હજરત મુફ્તી મોહસિન મિસબાહી સદર મુફ્તી ભરૂચ તથા હજરત મૌલાના મુશા અશરફી સાહેબ જંગાર અને સમાજ સેવક હાજી અબ્દુલ્લા સાહેબ કામઠી તથા મિસબાહી મિશન ભરૂચના જિમ્મેદાર જનાબ તોશીફભાઈ પટેલ અને ઇબ્રાહીમભાઈ વતાનિયા તેમજ વિદેશથી પધારેલા જંગાર ગામના મુખ્ય અતિથિ હાજર રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મિસબાહી મિશન જંગાર બ્રાન્ચના સર્વે નવયુવાનોએ શરૂઆતથી અંત એટલે કે વિદાયગીરી સુધી હાજર રહી ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. ગામની હાઈસ્કૂલના શિક્ષક મિત્રો તેમજ સ્ટાફે પોતાના સરસ અનુભવથી આ કાર્યક્રમને ઘણી સુંદરતાની સાથે આગળ ધપાવી સંપન્ન કર્યો હતો. તેમજ દક્ષિણ ગુજરાત વીજળી વિભાગનો પણ પૂરેપૂરો સહકાર મળ્યો હતો. યાકુબ પટેલ જેડેસ્ટી ભરૂચ. ભરૂચ તાલુકાના જંગાર ગામે મિસબાહી મિશન તેમજ ગામના નવયુવાનો દ્વારા આજે ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે અને ચોથો સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને 12 જેટલી દુલ્હનો જે ભાગ્યશાળી દુલ્હનો એમાં ભાગ લીધો છે. આપણે એક આયશા નામની જે દુલ્હન છે તેઓ સાથે ખાસ વાતચીત કરીશું અને તેઓના પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કરીશું. આયશા, આપનું જેડેસ ટીવીમાં સ્વાગત છે. આજના આ સુંદર પ્રસંગે આયોજકો વિશે આપ શું કહેશું? સમૂહમાં જે સાદી રચાઈ છે તે ખૂબ જ સરાહનીય છે. આ લોકોએ જે મુસ્લિમ સમાજમાં રહીને જે બાળકોના કોઈ નથી અને જેમની પાસે પૈસા નથી અને જે આર્થિક રૂપે બહુ સહાય છે એમને મદદ કરી છે. અલ્લાહ એમને વધારે આપે અને આગળ બીજા યુવાઓને વધારે અને સાદીના જોડાઓને જોડવાની એ કોશિશ. આજના મોંઘવારીના યુગમાં ખાસ કરીને મુસ્લિમ સમાજ વિશે આપ શું સંદેશ આપશો અને મુસ્લિમ સમાજ વિશે આપ શું કહેવા માંગો છો? મુસ્લિમ સમાજે આ યુવા સમૂહ લગ્નમાં ભાગ લેવો જોઈએ અને જે ખોટા ખર્ચાઓ છે તેનાથી બચીને અને આમાં ભાગ લઈને જે ખોટા ખર્ચાઓ છે તે પૈસા બચાવી અને આગળના ફ્યુચર માટે અને એમના છોકરાઓ માટે મૂકવા જોઈએ અને બીજા ગરીબોને મદદ કરવી જોઈએ. આ એક ભાગ્યશાળી આયશા કે જેઓએ ખૂબ જ સુંદર સંદેશ આપ્યો છે ને આજના મોંઘવારીના યુગમાં જે મુસ્લિમ સમાજ દ્વારા લગ્ન પ્રસંગોમાં જે ખોટા ખર્ચાઓ થાય છે એને ત્યજી અને પોતાના બાળકોને સુશિક્ષિત બનાવી પોતાના સમાજને અને રાષ્ટ્રના નિર્માણ કાર્યમાં સહભાગી બનવા એક ખૂબ જ સુંદર સંદેશ આપ્યો છે. યાકુબ પટેલ, જેડેસ ટીવી.